मित्रों स्वागत है अपने स्टडी चैट विथ जैन जेमा। वेलकम टू स्टडी चैट विथ जैन जेमा। आज आपणे जो गुजरात मोटर व्हीकल रूल्स 1989 छे तेना विषे जोवाना छे, तेनुं पहेलुं चैप्टर आपणे जोवाना छे। गुजरात मोटर वाहन नियमों 1989 आपणे आज पहेलुं चैप्टर जोवाना छे। तो आपणे चैप्टर स्टार्ट करता पहेला आपणे आखा विभागनुं जे छे वहीवटी माळखुं जोवाना छे। तो आपणो जे आ विभाग आखो छे पोर्ट अने ट्रांसपोर्ट डिपार्टमेंटनी अंदर आवे छे, एटले के बंदरो अने वाहन व्यवहार विभागनी अंदर आपणो जे आखो आरटीओ कचेरी जे छे ते आनी अंदर आवे छे। तो सौथी ઉપરનું જે પદ છે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ છે, એટલે કે વાહન વ્યવહારના કમિશનરની જે વાત કરી છે। તો વાહન વ્યવહાર કમિશનરનું શું કામ હોય છે? તો કે આખો જે વિભાગ છે એમાં કાયદાનો પૂરેપૂરો અમલ કરાવવાનું કામ જે છે કમિશનરનું હોય છે। કમિશનર અપીલ જે અધિકારી હોય છે તેના તરીકે પણ કાર્ય કરતો હોય છે। કમિશનરની નીચે જોઈન્ટ ડાયરેક્ટર હોય છે। જોઈન્ટ ડાયરેક્ટર એટલે શું? સંયુક્ત નિયામક જે છે, નિયામક હોય છે, સંયુક્ત નિયામક હોય છે, બરોબર। તો કે એનું કામ શું? તો કે મોટર વાહનના જે નિયમો છે બરોબર તેનો અમલ કરાવે, પછી ચેક પોસ્ટ જે છે તેમાં પણ અમલીકરણ કરવાનું કામ જે છે નિયામકનું હોય છે। પછી શું હોય છે? તો કે એમવીપી લીગલ, એમવીપી એટલે મોટર વ્હીકલ પ્રોસિક્યુટર હોય છે। પછી ઓડીએસ છે, ઓડીએસ એટલે શું? ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી હોય છે, તો તેને શું મોડર્નાઇઝેશન એન્ડ રોડ સેફ્ટીનું કામ આપેલું હોય છે, એટલે કે આધુનિકીકરણ અને માર્ગ સલામતીનું કામ જે છે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી કરતા હોય છે। પછી ઓડીએસ ટુ એને શું હોય છે? એસ્ટેબ્લિશમેન્ટ ઇન્કવાયરી ટેક્સ અને પરમિટનું કામ હોય છે, એટલે કે કર અને પરમિટ વિશેની જે કામકાજ હોય છે તે ઓએસડી કરે છે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી। પછી આવે છે અકાઉન્ટ ઓફિસર, એટલે કે આખા ખાતાની જે ઓડિટ કરવાની હોય છે અને એનું પ્લાનિંગ કરવાનું છે તે અકાઉન્ટ ઓફિસર કરે છે। પછી રિસર્ચ ઓફિસર બરાબર, તો કે આ જે છે આંકડાકીય માહિતીનું જે સંશોધન કરવાનું હોય બરાબર તો તેને રિસર્ચ ઓફિસર કહેવામાં આવે છે। પછી ફિલ્ડ ઓફિસર આવે છે, આપણે જે ભરતી છે બરાબર તો આપણે બધા ફિલ્ડ ઓફિસરમાં જ્યારે તમે લાગશો ત્યારે તમે ફિલ્ડ ઓફિસર કહેવાશો। પછી એમાં આરટીઓ ઓફિસ આવે, એઆરટીઓ ઓફિસ આવે, આઈએમબી ઓફિસ અને ચેકપોસ્ટ આવે। તો ચેકપોસ્ટમાં પરમેનન્ટ અને ટેમ્પરરી આ આંકડામાં ફેરફાર થઈ શકે છે। તો આ રીતે આખું જે પોર્ટ અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનું જે સ્ટ્રક્ચર હોય છે તે કામ કરે છે। અને હવે પછી આપણે આ બધા ઓફિસરોની નિમણૂક જે છે એ કાયદામાં કઈ કલમ અંતર્ગત થાય છે તે જોવાના છીએ। તો ચેપ્ટર 1 છે જે પહેલું છે પ્રિલિમિનરી, એટલે કે પ્રારંભિક, એમાં પહેલી કલમ શું કહે છે? શોર્ટ ટાઇટલ એન્ડ એપ્લિકેશન। તો પહેલી કલમમાં જે પેટા કલમ 1 જે કહે છે ધીસ રૂલ મે બી કોડ ધ ગુજરાત મોટર વ્હીકલ રૂલ 1989, એટલે કે આપણે આ રૂલને કહીશું ગુજરાત મોટર વાહન નિયમો 1989। પછી બીજી કલમ શું કહે છે? કે આ રૂલ જે છે સ્ટેટ ઓફ ગુજરાતમાં લાગુ પડશે, એટલે કે ગુજરાત રાજ્યમાં લાગુ પડશે। ત્રીજી પેટા કલમ શું કહે છે? આ રૂલનો અમલ 1 જુલાઈ 1989 રોજ થયો હતો। તો આ પ્રશ્ન પૂછાય કે ગુજરાત મોટર વાહન નિયમો 1989 અમલ ક્યારે થયો હતો? તો કે 1 જુલાઈ 1989। પછી બીજી કલમ છે ગુજરાત મોટર વ્હીકલ રૂલમાં ડેફિનેશન, કલમ નંબર 2 ડેફિનેશન છે। કલમ નંબર 2ની જે પેટા કલમ એ છે એમાં એક્ટ વિશેની વાત કરેલી છે। એક્ટ મીન્સ ધ મોટર વ્હીકલ એક્ટ 1988 બરાબર। તો આપણે ગુજરાત મોટર વ્હીકલ રૂલમાં જ્યાં જ્યાં પણ એક્ટનો ઉપયોગ થાય તો આપણે એવું સમજવું કે મોટર વ્હીકલ એક્ટ 1988ની વાત કરેલી છે। આ શું કહેવા માગે છે? તો 59 ઓફ 1988, એટલે કે આ જે છે 59 શું છે? એક્ટ નંબર છે। એક્ટ આપણે જુદા જુદા એક્ટને નંબર આપેલા હોય છે, તો 59 જે છે એ એક્ટ નંબર છે। પછી કલમ 2ની પેટા કલમ જે બી શું કહે છે? આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલની વાત કરેલી છે। ગુજરાત સરકાર જે છે એક જે આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલની નિમણૂક કરશે।
તને શું કહેવાય ગુજરાતીમાં? સહાયક મોટર વાહન નિરીક્ષક, બરોબર. કલમ 2 ની સી શું કહે છે? આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ. તો કે સહાયક વાહન વ્યવહાર નિયામક. તો આપણે એક ગુજરાત ગવર્મેન્ટ જે છે એ સહાયક વાહન વ્યવહાર નિયામકની જે છે નિમણૂક કરશે. કલમ 2 ની પેટા કલમ ડી શું કહે છે? તો કે આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર. તો કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે છે એક મદદનીશ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની નિમણૂક કરાશે, બરોબર. પછી કલમ ડી ડી શું કહે છે? કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ, એટલે કે વાહન વ્યવહાર કમિશનર, બરોબર. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટની નીચે એક જોઈન્ટ ડાયરેક્ટર અને એક ડેપ્યુટી ડાયરેક્ટર પણ અપોઇન્ટ કરવામાં આવશે, એટલે નિમણૂક કરવામાં આવશે. કલમ ઈ શું કહે છે? તો કે ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ, એટલે કે વાહન વ્યવહાર નિયામક. એફ શું કહે છે? ફોરમ, મીન્સ અ ફોરમ એઝ અ સેટ ફોર્થ ઇન ધ ફર્સ્ટ શેડ્યુઅલ અપોઇન્ટ. તો કે પહેલા શેડ્યુઅલ જે અનુસૂચિ, પહેલી અનુસૂચિમાં જે ફોર્મની વાત કરેલી છે, જે અલગ અલગ પ્રકારના ફોર્મ આપેલા છે પહેલી અનુસૂચિમાં, તો તેની વાત કરેલી છે. જી, ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ, મીન્સ એની ઓફિસર અપોઇન્ટેડ એઝ અ સચ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ પરફોર્મ ધ ફંક્શન ઓફ ધ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ અંડર એક્ટ એન્ડ રૂલ મેડ ધેર અંડર. તો કે મોટર વાહન નિરીક્ષક જે છે એની વાત કરેલી છે. પછી એચમાં પેસેન્જરની વાત કરેલી છે. પેસેન્જરમાં શું આવે? પેસેન્જર મીન્સ એની પર્સન ટ્રાવેલિંગ ઇન અ પબ્લિક સર્વિસ વ્હીકલ અધર ધેન ધ ડ્રાઈવર ઓર ધ કન્ડક્ટર ઓર ધ અટેન્ડન્ટ. તો કે ડ્રાઈવર કન્ડક્ટર સિવાય જે છે એટલે કે ટ્રાવેલિંગ કરે છે એને આપણે પેસેન્જર કહીશું. આ એમાં રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરની વાત કરેલી છે, એટલે કે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની વાત કરેલી છે, આરટીઓ અધિકારીની વાત કરેલી છે. રૂલ્સ મીન્સ અ રૂલ ઓફ, રૂલમાં હું કીધું કે ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સમાં જે બતાવેલી વાત છે એને આપણા એક્ટમાં રૂલ કહી કહેલું છે. કે એટલે શેડ્યુલ, આ એટલે કે સેક્શન એટલે કલમની વાત કરેલી છે. એલ એ એટલે સ્લીપર ડિઝાઇન ઓમનીબસ, મીન્સ અ કોન્ટ્રાક્ટ કેરીઝ કન્સ્ટ્રક્ટેડ ઓર એડેપ્ટેડ ટુ કેરી મોર ધેન 6 પેસેન્જર, એટલે કે 6 થી વધારે પેસેન્જરને જે લઈ જતી હોય તેને શું કહેવાય? અને પણ એમાં સુવાની જે છે સુવિધા હોવી જોઈએ, તો એને સ્લીપર ડિઝાઇન્ડ ઓમનીબસ કહેવાય. એટલે કે એવી બસ કે જેમાં 6 થી વધારે પેસેન્જર લઈ શકાતા હોવા જોઈએ અને તેમાં સુવાની સુવિધા હોવી જોઈએ. એમ શું કહે છે? સ્ટેટની વાત કરેલી છે, એટલે કે સ્ટેટ એટલે કે આપણા ગુજરાત રાજ્યની વાત કરેલી છે. એન માસેની વાત કરેલી છે. ડિફિનેશન ઓફ ટેસ્ટિંગ એજન્સી, ટેસ્ટિંગ એજન્સી જે છે એ આપણા કાયદામાંથી ડિલીટ કરી નાખેલો છે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક્સ અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.